हेलो विद्यार्थी मित्रों, हमें आपने हाजरी नोने को बड़े बोलो विद्यार्थी मित्रों, 12 कोर्स के अंदर लगभग विद्यार्थियों के अपनी आ YouTube लाइव चैनल के अंदर जॉइन થઈ ગયા છો, તો હવે આપણે હાજરી પણ પૂરવાની હોય છે, જેથી કરીને તમારે કોમેન્ટ ની અંદર તમારું જે નામ છે એ નામ લખી અને કોમેન્ટ કરવું, એટલે કે જે ઓનલાઈન હાજર છે આ વિડિયો લેક્ચર દ્વારા જે અભ્યાસ કરી રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીએ કોમેન્ટની અંદર પોતપોતાનું નામ લખી અને કોમેન્ટ કરવી. બરાબર, એટલે તમે નામ લખી અને કોમેન્ટ કરી નાખો, એટલે તમારી કોમેન્ટ આવે એ પ્રમાણે આપણે 2 મિનિટ પછી ત્યાં 2 મિનિટમાં આપણે હાજરી પુરાઈ જાય, અને હાજરી પુરાઈ જાય પછી આપણો લેક્ચર ચાલુ કરીશું. તો જેમ જોઈન થાય જેટલા ઝડપથી શક્ય બને એટલું તમે કોમેન્ટમાં તમારું નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ સર્વોપરી ગ્રુપ દ્વારા જે લાઈવ YouTube ચેનલ દ્વારા આપણા વિડિયોની અંદર વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે, અને અપેક્ષા સહ કે આપણે બધાએ પોતપોતાએ પોતાની હાજરી એ કોમેન્ટની અંદર પૂરી દીધી હશે. અને હજી એક વખત કે જેમ આપણે ગ્રુપમાં જોઈન એ લાઈવ ચેનલની અંદર જોઈન થઈએ તો પહેલાં આપણે કોમેન્ટની અંદર આપણું અટક અને નામ લખી અને હાજરી પૂરવી. હવે આપણે આપણા અભ્યાસ તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો આગળ આપણે ફંક્શન, બરાબર કે આગળ આપણે ફંક્શન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ઇન ફંક્શન ના વિડિયો લેક્ચર દ્વારા આપણે ફંક્શન સંપૂર્ણ રીતે આપણે શીખી લીધું છે. એ વિડિયો લેક્ચર ની અંદર પણ આપણે અગાઉ એક વખત સમજાવેલું હતું કે આપણે મુખ્ય 3 પ્રકારના ફંક્શન હોય છે, 3માંથી 3 એ 3 થઈ અને આપણે 12 માર્કનું બોર્ડની એક્ઝામની અંદર ફંક્શન પૂછાય છે, તો એમાંનો એક ટોપિક એટલે કોમ્પ્લેક્સ ધ સેન્ટેન્સ વિથ ફંક્શન, એ ટોપિક આપણે વિડિયો લેક્ચર દ્વારા અભ્યાસ કરી લીધો છે. અત્યારે આપણે શું કરશું, તો કે એ જે ટોપિક આપણે વિડિયો લેક્ચર દ્વારા અભ્યાસ કર્યો છે આપણે એ એક એક મુદ્દો લઈ અને જુદા જુદા મુદ્દાઓ સાથે આપણે અભ્યાસ કરેલો હતો, પણ આપણને બોર્ડની એક્ઝામની અંદર આ રીતે મિક્સમાં પૂછાશે, મિક્સમાં કે હશે અને પૂછાશે, તો આપણે જે કૌંસની અંદર સૂચના આપેલ છે એ સૂચના મુજબ આપણે શું કરવાનું હશે, વાક્યને પૂર્ણ કરવાનું થશે. તો એટલા માટે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ફંક્શન આપણે શીખી ગયા છીએ,
હવે કઈ તમને મારે નવું શીખડાવવાનું નથી, પણ આ એક ટોપિકનું પ્રેક્ટિસ છે. મિક્સ ફંક્શનની આપણે શું કરીશું આજે? પ્રેક્ટિસ કરીશું. તો આપણે જ્યારે મિક્સ ફંક્શન પૂછે તો આપણે કેવી રીતે એને બનાવી શકીએ? તો કે એમાં પહેલું વાક્ય છે, માય બ્રધર વર્ક્સ ફ્રોમ અર્લી મોર્નિંગ અપ ટુ લેટ એટ નાઈટ. હવે એક વાક્ય આપેલું છે કે માય બ્રધર વર્ક્સ, એટલે મારો ભાઈ કામ કરે છે ફ્રોમ અર્લી મોર્નિંગ, એટલે વહેલી સવારથી, અપ ટુ લેટ એટ નાઈટ, એટલે મોડી સાંજ સુધી. હવે જ્યારે આપણે આ રીતે અડધું વાક્ય પૂર્ણ કરશું, શું કરશું? અડધું વાક્ય પૂર્ણ કરશું ત્યારે આપણે મુખ્ય કેટલી બાબતોમાં ધ્યાન આપવાનું થશે? કઈ બાબતોમાં ધ્યાન આપવાનું થશે? તો કે એક તો આપણે કૌંસમાં શબ્દ આપેલા છે, શું કરેલું છે? કૌંસમાં આપણને જે શબ્દ આપેલા હોય એ શબ્દોનો ઉપયોગ થઈ જવો જોઈએ. એટલે કે આપણે ઉપર અડધું વાક્ય છે તો બાકીનું અડધું વાક્ય બનાવ્યું અને એક વાક્ય આખું પૂરું કરવાનું છે. તો જ્યારે આપણે બીજું વાક્ય પૂરું કરીએ તો એની અંદર કૌંસમાં આપેલા બધા શબ્દોનો ઉપયોગ થઈ જવો જોઈએ. આમાં રહેલા શબ્દોને આપણે છોડી શકશું નહીં. અથવા તમે આ રીતે શબ્દો પણ આપ્યા હોય અને કૌંસમાં એમ પણ કીધું હોય કે સ્વિમિંગ પર્પસ, સ્વિમિંગ પર્પસ, બરાબર આ રીતે પણ સૂચના આપી હોય તો એનો શું થયો? તો બીજી બાબત એ ધ્યાન રાખવાનું કે આપણને કૌંસમાં જે વસ્તુ બનાવવાનું કીધું છે, સમજો એક વખત, આપણે જ્યારે અડધું વાક્ય પૂર્ણ કરીશું ત્યારે કેવી બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એમની ચર્ચા કરીએ છીએ. તો જ્યારે આપણે શું કહીએ, એક વસ્તુ શું કીધી, કૌંસમાં જે શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ થઈ જવો જોઈએ. બીજી વસ્તુ તો કે આપણે કૌંસમાં જે વસ્તુ બનાવવાનું કીધું હોય, સ્વિમિંગ પર્પસ, સ્વિમિંગ પર્પસ એટલે હેતુ દર્શાવો, તો આપણે શું દર્શાવવાનું કીધું, હેતુ દર્શાવવાનું કીધું. તો આ જે ક્રિયા બને છે, પહેલા આપણે શું આપ્યું છે, કોઈ પણ ક્રિયા બને એ આપેલી છે. તો આપણે ખ્યાલ છે કે આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય તો એ ક્રિયા કરવાનું કારણ શું હોય, જેમના માટેનો કાંઈક ને કંઈક આપણો હેતુ હોય જ, બરાબર. કે હું અહીંયા સ્કૂલે આવું છું, સ્કૂલે આવવાની મારી ક્રિયા થઈ તો આપણો હેતુ શું, ભણવા માટે. હું અહીંયા અભ્યાસ કરવા માટે આવું છું તો અભ્યાસ કરવા માટે એમાંનો શું થયો, હેતુ, બરાબર. તો આ રીતે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ક્રિયા કરતો હોય તો એના પાછળનો શું હોય, હેતુ. તો એ આપણે શું કીધું, સ્ટોરિંગ પર્પસ, એટલે હેતુ દર્શન. તો આ વાક્યની અંદર હેતુ દર્શાવતું હોવું જોઈએ, શું હોવું જોઈએ, સમજાય કે બે મુદ્દા? એક મુદ્દો કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ થવો જોઈએ, આ વાક્યની અંદર કોઈ પણ ક્રિયાનો હેતુ દર્શાવતું વાક્ય બનવું જોઈએ. નંબર 3, આ જે અડધો વાક્ય છે અને જે હલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી કે કમ્પ્લીટ જો સેન્ટેન્સ ને અડધા વાક્યને પૂર્ણ કરવા જઈએ એટલે કેટલી વાતોને ધ્યાનમાં રાખવી. એક બાબતની ચર્ચા કરી કે આપણે કૌંસમાં જે શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ થવો જોઈએ. બીજી વસ્તુ એ હતી કે જે પણ આપણને કૌંસમાં આપ્યું છે એ હેતુ વ્યક્ત થવો જોઈએ, બરાબર. તો એના માટે મેં કીધું હતું કે કોઈ પણ ક્રિયા આપણે એમાં સ્ટોરિંગ પર્પસ આપ્યું છે એટલે કે હેતુ દર્શાવો, તો આ વાક્યની અંદર શું થવું જોઈએ, હેતુ દર્શાવતો હોવો જોઈએ. નંબર 3, શું હોવું જોઈએ, આ વાક્ય છે એ અર્થપૂર્ણ વાક્ય બનવું જોઈએ. કેવું વાક્ય બનવું જોઈએ, અર્થપૂર્ણ વાક્ય બનવું જોઈએ. નંબર 4 અને મુખ્ય ઇમ્પોર્ટન્ટ બાબત, તો કે જ્યારે આપણે વાક્યને પૂર્ણ બનાવશું તો એ વાક્યની અંદર કાર એટલે કે ટેન્સનું મહત્વ ખૂબ જ હોય છે. કેનું મહત્વ હોય છે, કાર એટલે કે ટેન્સનું. તો જ્યારે આપણે વાક્ય પૂર્ણ કરશું તો એ વાક્ય આપણને આગળ શું આપેલું છે, એ વાક્ય કયા કાળમાં છે, એનો કેવો અર્થ છે, કયા સમયે કયા કાળમાં એનો અર્થ નીકળે છે એમને આધારે પાછળનું વાક્ય છે એ મુજબ આપણે એને કાળમાં અનુકૂળ બેસાડવું જોઈએ. બે વાક્યની ક્રિયા
कार में भूलचूक થવી જોઈએ નહીં બરાબર નંબર 3 હવે નવી વસ્તુ શું આવી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત તો કે જે પણ આપણે જેનેથી બનાવવાનું કીધું છે એટલે કે સોલ્વિંગ પર્પસ હેતુ બનાવો તો એના માટે આપણે કે જો કોઈ પણ ટોપિક થી આપણે બનાવવાનું કે તો એના માટે ચોક્કસ ગ્રામરના ટોપિક છે જે મેં તમને વિડિયો લેક્ચર ની અંદર આપણે શીખાતા વિડિયો લેક્ચર માં મેં તમને સોલ્વિંગ પર્પસ તેવો મુદ્દો કરીને આખો બનાવ્યો આખો એપ્લિકેટિવ આપણે એના ઉપર બનાવ્યો સોલ્વિંગ પર્પસ આ મુદ્દા ઉપર બરાબર તો સોલ્વિંગ પર્પસ એટલે હેતુ દર્શાવતું વાક્ય બનાવવું હોય તો આપણે ગ્રામરના કયા ટોપિક થી બનાવી શકીએ એ મેં તમને આખા વિડિયો માં કીધું હતું કે વિથ યુક્ત થી બનાવી શકીએ ઇન ઓર્ડર ટુ થી બનાવી શકીએ ઇન ઓર્ડર ધેટ થી બનાવી શકીએ સો અથવા ધેટ થી બનાવી શકીએ ખાલી ફોર થી બનાવી શકીએ બરાબર આ બધા જે ગ્રામરના ટોપિક છે એટલે કે જે પણ વસ્તુ આપણે વ્યક્ત કરવાનો કે એ મુજબ પેજ ગ્રામરના ટોપિક થી બનવું જોઈએ તો મેં કીધું એ ખાસ ધ્યાન રાખજો કોઈ પણ ટોપિક થી બનાવીએ તો ચાલે નહીં કેમ કે જો સોલ્વિંગ પર્પસ આપણે કેટલા ટોપિક થી બનાવી શકીએ ઇન ઓર્ડર ટુ પછી ઇન ઓર્ડર ધેર પછી ફોર પછી with a view to પછી so there આ બધા જ ટોપિક થી આપણે હેતુ દર્શાવતું વાક્ય બનાવી શકીએ છીએ જેનાથી in order to થી બનાવી શકીએ in order there થી બનાવી શકીએ for થી બનાવી શકીએ with a view to થી અને so there હવે આનો ડિફરન્સ શું એ આપણે આગળના વિડિયોમાં શીખી ગયા પણ છતાં એક વખત કે જો કોઈ પણ થી બનાવો તો બધા શબ્દો હેતુ દર્શાવવા માટે વપરાય છે પણ આ દરેક ટોપિક ની વાક્ય રચના અલગ હોય શું છે વાક્ય રચના કેવી છે અલગ તો હવે આ વાક્ય મને એમ થાય મારે ઇન ઓર્ડર ધેટ થી બનાવું છું હું ન બનાવી શકું તો કે ના મિત્રો હું ઇન ઓર્ડર ધેટ થી આ વાક્ય બનાવું તો ચાલે નહીં શા માટે તો કે મને અહીંયા કૌંસમાં કીધેલું છે કે ભાઈ શેનાથી બનાવવાનો with a view to થી બનાવવાનું છે શેનાથી બનાવવાનું કીધું છે with a view to થી તો હું આ with a view to થી કીધું છે એટલે બીજા એકે ટોપિક થી હું વાક્ય બનાવી શકું નહીં તો માત્ર મારે with a view to ની વાક્ય રચના થી ન જ બનાવવું જોઈએ રેડી વિદ્યાર્થીઓ સમજાઈ ગયું કેવાનો અર્થ કેટલા મોટા ધ્યાનમાં લીધા હજી એક વખત શોર્ટમાં રિપીટ કરી દઉં છું ખાસ ધ્યાન રાખજો દરેક વાક્યની અંદર જ્યારે કોઈ પેપર ચેકર છે એ પેપર ચેક કરવા બેસે છે ત્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર આ જ વસ્તુઓને ખાસ મૂલ્યાંકન આપે છે મૂલ્યાંકન કરે છે એક તો એ વાક્યનો સિક્વન્સ યોગ્ય એટલે કે વાક્ય અર્થપૂર્ણ છે એટલે વાક્ય અર્થપૂર્ણ હોવું જોઈએ બીજી વસ્તુ કે જે તે યોગ્ય ગ્રામરના ટોપિક થી વાક્ય બનાવ્યું છે જે વસ્તુ વ્યક્ત કરવાની છે એના માટે જે ગ્રામરનો ટોપિક છે બને એ જ ગ્રામરના ટોપિકનો ઉપયોગ કરી વાક્ય બનાવ્યું છે આ બીજો મુદ્દો અને ત્રીજો કે કાર યોગ્ય વાક્યો છે કારમાં કોઈ ભૂલચૂક નથી આ ત્રણ મુદ્દા ખાસ ધ્યાનમાં રાખો કોઈ પણ પેપર ચેક પહેલા આ ત્રણ મુદ્દા ચેક કરશે રેડી તો હવે આપણે જોઈએ કે કેવી રીતે બનાવવું હવે આપણે એક છે બ્રધર વર્ક્સ ફ્રોમ યર્લી મોર્નિંગ અપ ટુ લેટ એટ નાઈટ મારો ભાઈ વહેલી સવારે ઉઠી અને મોડી રાત્રિ સુધી કામ કરે છે તો બનાવવાનું શું પર્પસ એટલે હેતુ તો પહેલા ગુજરાતીમાં આપણે વાક્ય બનાવી નાખો પહેલા આપણે શું કરવાનું ગુજરાતીમાં વાક્ય બનાવવાનું તો એક વખત આપણે ગુજરાતીમાં વાક્ય બનાવી નાખશું એટલે એ વાક્ય રચના પ્રમાણે એને ગોઠવતા જઈએ એટલે ક્યાંય આપણે પ્રોબ્લેમ પડે નહીં તો હવે આપણે એમ કીધું ભાઈ મારો ભાઈ વહેલી સવારથી મોડી સાંજ સુધી કામ કરે છે તો એ કામ કરવા માટે આપણે હેતુ દર્શાવવાનો તો વહેલી સવારથી મોડે સુધી શા માટે કામ કરે છે તો હેતુ મૂકી દો તો આપણે એમાં એક પાછું હિતે આપી છે શું હિત આપી છે આપણે લોટ ઓફ મની એ કીધું છે એમાં બીજા શબ્દની શું હિંટ આપી છે લોટ ઓફ મની તો મની શબ્દનો ઉપયોગ કરવાનો છે તો આપણે
એમ કહી શકે કે મારો ભાઈ પૈસા મેળવવા માટે કે વધુ પૈસા કમાવવા માટે વહેલી સવારથી મોડી સાંજ સુધી કામ કરે છે. સમજાવો વિદ્યાર્થી મિત્રો, શું આપણે માટે ગુજરાતી પડાવી શકી? મારો ભાઈ વધુ પૈસા મેળવવા કે કમાવવા માટે વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરે છે. તો ગુજરાતીમાં અર્થપૂર્ણ વાક્ય બની ગયું. મારો ભાઈ કામ કરે છે શા માટે? પૈસા કમાવવા. પેલો એક આપણો મુદ્દો અર્થપૂર્ણ વાક્ય બનાવવાનો પૂર્ણ થઈ ગયો, અર્થપૂર્ણ વાક્ય બની ગયું. હવે બીજો મુદ્દો શું? તો કે યોગ્ય ગ્રામરના ટોપિકથી વાક્ય બનાવો. તો આપણે ખ્યાલ આવે છે કે ભાઈ વિથર્યું હતું વાક્યું છે, તો એ વાક્ય શેનાથી બનાવવાનું? વિથર્યું હતું છે. બીજો મુદ્દો એટલે યોગ્ય ગ્રામરનો ટોપિક પણ આપણે મળી ગયો. તો એ વાક્યને બનાવવાનું પૂરું. હવે પેલા આપ્યું છે માય બ્રધર. Works from early morning up to late night. હવે વિદ્યાર્થીઓ તુની વાક્ય રચના પ્રમાણે ચાલો. તો આપણે આગળ વિડીયોની અંદર શીખી કે વિદ્યાર્થીઓની વાક્ય રચનાની અંદર શું હોય? તો કે પહેલા જે વાક્યની ક્રિયા થાય છે એ ક્રિયા દર્શાવતું વાક્ય મૂકી દેવાનું. તો આ ક્રિયા થઈ વહેલી સવારથી માટે મોડી રાત્રિ સુધી કામ કરે છે. તો આ પહેલી ક્રિયા છે. પહેલી ક્રિયા પૂરી થાય એટલે આપણે શું મૂકવાનું? વિથ એ વ્યૂ ટુ મૂકી દીધું. હવે શું કરવાનું છે? તો કે પાછળથી આપણે ગુજરાતીમાં વાક્ય બનાવ્યું એને યોગ્ય ક્રમ મુજબ ગોઠવી દેવાનું. સેના માટે? તો આપણે પાછળનું વાક્ય શું બનાવ્યું હતું? ઘણા બધા પૈસા કમાવા માટે. તો વિતર્યું હતું પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જાય. શું આવે? વિતર્યું હતું પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવે. તો આપણે જે ગુજરાતીમાં વાક્ય બનાવ્યું વધુ પૈસા કમાવા માટે આપણે બનાવ્યું, તો એમાંથી ક્રિયાપદ ઉપર મૂકી દો ને આઈએનજી મૂકી દો. શું મૂકું ક્રિયાપદ? વધુ પૈસા કમાવા આપણે મેળવ્યો, તો અર્ન. તો યર્નિંગ આઈએનજી મૂકી દો એટલે યર્નિંગ. બરાબર. તો વધુ પૈસા તો એ લોટ, લોટ ઓફ મની. રેડી? બની ગયું. કઈ જ વસ્તુ નથી, ખાસ પણ વસ્તુ વાક્ય અર્થપૂર્ણ બનવું જોઈએ. ત્રીજી વસ્તુ યોગ્ય ગ્રામરના ટોપિકનો ઉપયોગ થવો જોઈએ. અને ચોથી વસ્તુ કાળ મુજબ વાક્ય બનવું જોઈએ. તો આમાં કાળ નું આવ્યું શું? કાળ તો વિધર્યું તું છે એટલે એની સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વધારે. તો આ શું દર્શાવી દીધો? કાળ. સમજાણું શોર્ટકટ રીતે મૂકવું હોય તો આપણે એમ કહી શકીએ કે જ્યારે પર્પસ હોય વિધર્યું તુંથી બનાવવાનું થાય એટલે એક ક્રિયા પૂરી થઈ જાય એટલે વિધર્યું તું મૂકી દેવાનું. પછી પાછળનો બનાવેલા વાક્યના ક્રિયાપદ ને શું રૂપ દેવાનું? આઈએનજી લગાવી દેવાનું. પણ જે શબ્દો વધ્યા છે એ શબ્દો મૂકી દેવાનું. હવે એવી જ રીતે બીજું, નો સુનર ડીડ અંકલ કેન વિન ધ ગેમ. મહારાજા ડિસમિસ ડ. બરાબર. હવે નો સુનર એટલે પહેલા એ જોયું ગ્રામરના કયા ટોપિકનો ઉપયોગ થયો છે? નો સુનર ડીડ એટલે આ શું સમય દર્શાવે છે? સમય દર્શાવે છે. શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. હવે સમય દર્શાવવા માટે આપણે ખ્યાલ છે આગળ દસમામાં ભણી ગયા. બરાબર. અને અગિયારમાં આપણે આવતું નો સુનર ડી હાર્ડલી વેન અને એસ સુન એસ. આ ત્રણ ટોપિક લખી દઉં. બરાબર. નો સુનર હિમ કહેવાય. પછી હાર્ડલી વેન
અને ત્રીજું એસુન એસ. આ ત્રણે ટોપિક એટલે કે સમય દર્શાવે. શું દર્શાવે? સમય દર્શાવે. તો આ કેવો સમય હોય ત્યારે આવે, એટલે કે કેવો ટાઈમ દર્શાવવાનો હોય ત્યારે એસુન એસ ધાર્લી કે નો સુનર આવે. ત્રણેય પણ શબ્દો ત્રણેય એકબીજાની જગ્યાએ વાપરી શકાય, પણ ત્રણેયની વાક્ય રચના કેવી અલગ. તો આવે ત્યારે નો સુનર એ પૂછે કે નો શું આ વાક્યમાં કાઢવો, સમય કેવો કાઢવો. સમય હોય તો આપણે સમજી, પાંચ દિન હોય, પાંચ મહિના હોય, પાંચ વાગ્ય હોય, કાલ હોય, પરમ દિવસે હોય, આવતીકાલ હોય, આને સમય કહીએ. તો એ સમય આપણે સ્પષ્ટ નક્કી કરી શકીએ છીએ. પણ હવે નો સુનર છે, હાર્ડલી છે, તો એ સમય દર્શાવે છે. તો એ સમય એટલે કેટલો ગણો? પાંચ દિ ગણો, પચીસ દિ ગણો? નહીં, એ કેવો સમય દર્શાવે છે? ક્રિયા પછીનો સમય દર્શાવે છે. આ ક્યારે આવે? વપરાય નો સુનર હાર્ડલી એસ ટુ એસ. તો કે ઇવન એટલે એવું દર્શાવે, એક ક્રિયા પૂરી થઈ હોય અને તરત જ બીજી ક્રિયા ચાલુ થાય. શું ચાલુ થાય? એક ક્રિયા પૂરી થઈ હોય અને તરત જ બીજી ક્રિયા ચાલુ થાય ત્યારે આપણે એસોનેસ, નોસુનલ અને હાર્ડલી ને વપરાય છે. તો અહીંયા નોસુનલ વાપરવું છે તો એનો અર્થ કેવો? કે એક ક્રિયા પૂરી થઈ ને અને તરત જ બીજી ક્રિયા ચાલુ થાય. દાખલા તરીકે ઉદાહરણ આપો તો જેવા જ પેસેન્જરો ટ્રેનમાં ચડી, ટ્રેન ચાલુ થઈ, તો પહેલી ક્રિયા શું થઈ? પેસેન્જરો ટ્રેનમાં ચડી, પહેલી ક્રિયા પૂરી થઈ, પછી તરત જ ટ્રેન ચાલુ થઈ. જેવા શિક્ષક ક્લાસમાં આવ્યા, વિદ્યાર્થીઓ ઉભા થયા, તો શું થયું? એસ ઓ એસ થયું, હાર્ડલી વેન થયું, નો સુરેવ થયું. એક ક્રિયા પૂરી થાય અને તરત જ બીજી ક્રિયા ચાલુ થાય એટલે શું વપરાય? એસ ઓ એસ, નો સુનર કે હાર્ડલી વેન. આ ત્રણે સમય દર્શાવે છે. સમજાઈ ગયું કહેવાનો અર્થ? તો એ આપણે ખાસ ખબર હોવી જોઈએ કે કયો ટોપિક લેવો, એ શું દર્શાવે છે. કારણ કે જો એ ખબર હશે તો જ આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવી શકશું. તો એનો અર્થ કેવો? કે આ જે વાક્ય છે એ વાક્યમાં જે ક્રિયા થાય છે એ ક્રિયા પૂરી કરી થતી હોય એટલે તરત જ આપણે શું કરવાનું છે? બીજી ક્રિયા થતી હોય ને એવી વસ્તુ બનાવી દેવાની છે. તો જોઈએ ગુજરાતી કરી એટલે આપણે ખ્યાલ આવે. નો સુનર ડીડ અંકલ કેન વિન ધ ગેમ. અને જેવા જ અંકલ કેન ગેમ જીત્યા, જેવા જ અંકલ કેન ગેમ જીત્યા બરાબર, તો તરત જ એક ક્રિયા પૂરી થઈ. આમાં શું પૂરી થઈ? અંકલ કેન ગેમ અને રમત જીતી ગયા. એ જીતી ગયા તરત જ બીજી ક્રિયા થાય. તો હવે આપણે શું કરવાનું? કે મહારાજા ડિસ્ટન્સ આ જે સત્તા છે એને ઉપાડવાના છે. તો મહારાજા જે મહારાજા ડિસમિસ એટલે એને કાઢી નાખ્યું બરાબર, તેવો જ મહારાજાએ તેમને કાઢી નાખ્યું. બની ગયું સિક્વન્સમાં અર્થપૂર્ણ વાક્ય કે જેવું જ અંકલ કેમ ગેમ જીત્યા કે મહારાજાએ તેમને કાઢી નાખ્યું. એક પછી બીજી ક્રિયા, મહારાજા ગેમ જીતી ગયા, સોરી અંકલ કેમ ગેમ જીતી ગયો મહારાજા સામે. આ પહેલી ક્રિયા પૂરી થઈ એટલે મહારાજાને મજા આવી ગઈ, પોતે હાર્યા તો એને મજા આવી ગઈ નહીં, એટલે એને શું કર્યું? તરત જ અંકલ કેમને અહીંયાથી ડિસમિસ કરી દીધા, કાઢી દીધા. અર્થપૂર્ણ વાક્ય બની ગયું. હવે વાત રહી આ ત્રણેયની વાક્ય રચના. આપણને વાક્ય રચના ખબર હોવી જોઈએ. હવે આવું હોય એક ક્રિયા પૂરી થાય એટલે તરત જ બીજી ક્રિયા દર્શાવે, શરૂ થતી હોય એટલે સમય દર્શાવે. તો એમાં તમે આ ત્રણેય કોપીથી વાક્ય બનાવી શકો, નોસુનાથી બનાવી શકો, હાર્ડલીથી બનાવી શકો અને એસ ટુ એસ થી બનાવી શકો. ત્રણમાંથી ગમે એથી બનાવો તો ચાલે, પણ ત્રણેયની વાક્ય રચના કેવી છે? જુદી જુદી છે. ત્રણેયની વાક્ય રચના કેવી છે? અલગ અલગ છે. તો હવે આપણે પહેલા જોવું વાક્યમાં કે ભાઈ આપણે કોઈ એવો સંકેત આપ્યો છે કે ત્રણમાંથી કોઈ ચોક્કસ ટોપિકથી જ બનાવવાની. જો આપણે વાક્યમાં કે પછી કામસમાં એવી કોઈ વાક્ય રચના આપી હોય કેમ કીધું હોય કે નો સુનરથી જ બનાવો, હાર્ડલીથી જ બનાવો કે એસ ટુ એસ થી જ બનાવો, તો આપણે એને થી જ બનાવવું. અને પણ જો આપણે એવો કોઈ સંકેત આપેલો ન હોય તો આપણે ત્રણમાંથી ગમે નથી બનાવી શકીએ. તો આપણે જોઈએ હવે આપણે આમાં આપ્યું છે નો સુનર, તો એનો અર્થ શું થયો? આપણે શું નથી
बनावानो छे नो सुनर छे ने जे वाक्य बनावानो छे हाजरी थी के एस एस थी आ वाक्य बनाछु तो चालशे ने तो आपने नो सुनर छे बनावी तो पहले वाक्य तो एम समझ आवशे बराबर नो એટલું તમને આ રીતે કંઈક ને કંઈક નવા નવા ગ્રામરના ટોપિક જાણવા મળશે
નવા ટોપિક આપણી સામે આવશે તો એ ટોપિક કેવી રીતે બનાવવા, એ ટોપિક કેવી રીતે આપણે ઓળખવા, આ બધી વસ્તુઓનો આપણે ખ્યાલ આવશે. બેસો.